હું, આ એકાક્ષરી શબ્દ હુંમાં મને વિરાટ અહમના દર્શન થાય છે. અહમ, અહંકાર, ઈગો એ તો ગુણ છે, તૂટેલા માણસને સાચવી રાખતો ગુણ. અહંકાર શબ્દ મને ઓમકાર જેટલો સરસ લાગે છે. આ શબ્દો ચંદ્રકાંત બક્ષીના છે અને હું ને અહંકારને આટલી સારી વ્યાખ્યા માત્ર બક્ષી જ આપી શકે. એમના વિશે બહુ જ સાંભળ્યું હતું, હું દુર્ભાગ્ય ક્યારે એમને મળી નથી શક્યો, પણ સદભાગ્યે હું ચંદ્રકાંત બક્ષી નામનું એવું એક નાટક કર્યું મેં કે જેમાં મને બક્ષીનું પાત્ર ભજવવાનો અવસર મળ્યો અને હું બક્ષીને બહુ નજીકથી જાણી શક્યો. જેટલી વાર બક્ષી આ જેટલી વાર અમે આ નાટક કર્યું છે, જેના જેટલા શોઝ કર્યા છે, દર વખતે મને કંઈક નવા પાસા જાણવા મળ્યા છે. એવા એટલા બધા લોકોને ઓડિયન્સમાં મળ્યો છું હું કે જેઓ બક્ષીની બહુ નજીક હતા, જેમણે બક્ષી સાથે બેસીને ઘણી બધી સાંજો વિતાવી છે, ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા વિષયો પર ચર્ચા કરી છે, જેમણે બક્ષીને અઢળક વાંચ્યા છે. મેં કદાચ બક્ષીને એટલા વાંચ્યા નથી, પણ આ નાટક કરીને મેં બક્ષીને બહુ નજીકથી માણ્યા છે. 20 ઓગસ્ટ બક્ષીનો જન્મદિવસ છે અને મેં આ નાટક કરીને એટલી બધી અદભુત વાતો જાણી છે. સૌથી મોટી ચેલેન્જ જે હતી ને આ નાટક કરતી વખતે કે બક્ષીના પાત્રને જીવંત કરવાનું છે. હવે બક્ષી એટલે ગુજરાતી ભાષાના એક એવા લેખક જેમણે આગ લખી છે, એવું ગજબ લખ્યું છે, કોઈની પરવા કર્યા વિના લખ્યું છે. અને એમનું એક બહુ જ અદ્ભુત વાક્ય હતું, એ કહેતા હતા કે મારા યાર બાદશાહ વાચકો, વાચકો મારા પહેલા માલિક છે. બક્ષી એવું કહેતા હતા કે જે પૈસા ખર્ચીને સમાચાર પત્ર કે સામાયિક પત્ર ખરીદે એ વાચક લેખકનો સૌથી પહેલો માલિક છે. અને બક્ષી કદાચ કાયમ એ માલિકને જ વફાદાર રહ્યા, એમના વાચકોને વફાદાર રહ્યા અને બે ધડક બે ઝીઝક દરેક સબ્જેક્ટ પર બહુ જ ધારદાર લખ્યું. એમનું એવા જ એમના એક ધારદાર લખાણ પર એમની એક નાની વાર્તા કુત્તી પર, એ કુત્તી વાર્તાને લીધે એમના પર અશ્લીલતાના આરોપો નીચે એક કેસ થઈ ગયેલો, ક્રિમિનલ કેસ હતો, ઇન્ડિયન ક્રિમિનલ કોડ નીચે કામ ચાલ્યું હતું. સુરતની કોર્ટમાં એમને વારે ઘડી આવું જવું પડતું હતું, મુંબઈથી સુરત રોજ લગભગ અઠવાડિયામાં 2-3 વાર જવું પડતું હતું અને આ કેસ લગભગ 4-1 વર્ષ ચાલ્યો હતો. ત્યારે પણ બક્ષીએ એવું કીધું હતું કે જો આવો કેસ કોઈ બંગાળના શીર્ષસ્થ લેખક પર થયો હોત તો બંગાળી પ્રજા રસ્તા પર ઉતરી આવી હોત અને બંગાળી પ્રજાએ વિરોધ કર્યો હોત, પણ મારી ગુજરાતી પ્રજા કંઈ ન બોલી અને ન તો સાથી લેખકો કંઈક બોલ્યા. આ વાતનું બક્ષીને બહુ જ ભયંકર દુઃખ પણ થયું હતું, પણ બક્ષી બક્ષી હતા એટલે કદાચ આવા આટલા મોટા કેસ પરથી, આવી મોટી વાતો પરથી પણ એ બહુ જ આસાનીથી પાર નીકળી શક્યા. અને એમણે એમની લાઈફમાં જે કાયમનો જુસ્સો હતો, એમનો એક જે ગજબ જીવન જીવવાનો એક જુસ્સો હતો, એમનો અહમ જે હતો, એમનો અહંકાર હતો, જે ઈગો હતો, કદાચ એ જ એમની બહુ મોટી તાકાત હતી. જ્યારે આ નાટક કરવાનું આવ્યું ને ત્યારે તો એની પહેલાં મેં બક્ષીને વાંચ્યા પણ નહોતા અને હું ક્યારે એમને મળ્યો પણ નહોતો. તો શિશિરભાઈ અને મનોજભાઈ મને જ્યારે કીધું કે આ નાટક કરવાનું છે, આ બક્ષી પર છે, એમના એમના વ્યક્તિત્વ વિશે અમે લગભગ 15-20 દિવસ તો માત્ર વ્યક્તિત્વની વાતો કરી હતી કે એમણે કયા પ્રકારનું લખ્યું છે, એમના વિચારો કેવા હતા અને બધું જાણીને મને બહુ જ નવાઈ એવી એ વાતની લાગી રહી હતી કે અહંકાર અને ઈગો છે ને તે બહુ જ નેગેટિવ શબ્દ છે, બહુ નકારાત્મક શબ્દ છે. કોઈક અહંકારી માણસ છે, કોઈકનામાં બહુ જ અહમ છે એવું સાંભળીએ તો એ માણસ આપણને જોતા પહેલાં મળ્યા પહેલાં ન ગમે, પણ આ શબ્દ અને બક્ષી એ બંને વસ્તુ સાથે આવે એટલે બક્ષી એવું વ્યક્તિત્વ છે કે જે આ બધી ખૂબીઓ સાથે, એમના અહંકાર અને ઈગો સાથે લોકોને ગમતું હતું. એટલે મારા માટે સૌથી મોટી ચેલેન્જ જ એ હતી કે ઈગો પ્રેઝન્ટ કરવાનો છે સ્ટેજ પર, એક કેરેક્ટર એવું ઊભું કરવાનું છે બક્ષીનું કે જેમાં ભારોભાર ઈગો છે, ભારોભાર અહમ છે, જે પોતાના પ્રેમમાં છે, જે પોતા આખી દુનિયાને પોતાનાથી એક કક્ષા ઉતરતી જુએ છે અને એ માણસના એવા ઈગોને લોકપ્રિય બનાવવાનો. એટલે ઈગો ઈગો પર વાલ થાય, કોઈના અહમ પર તમને વાલ આવે એવું કેરેક્ટર મારે ઊભું કરવાનું હતું. મને બહુ જ નવાઈ લાગી હતી અને બહુ મજા પણ આવી હતી આ કેરેક્ટર કરતી વખતે. અને ઘણી બધી એવી ઘટનાઓ છે જે પછી તો હું રીવાબેનને પણ ઘણી બધી વાર મળ્યો. સો બક્ષીબાબુના દીકરી રીવાબેનને લગભગ અમારા દરેક અમદાવાદના શોમાં તો રીવાબેન આવે જ છે જોવા. હમણાં 10-1 દિવસ પહેલા પણ અમે અમદાવાદમાં શો કર્યો ત્યારે પણ રીવાબેનને મળ્યો હતો. રીવાબેને મને જ્યારે કહ્યું ને ત્યારે મને બહુ જ આનંદ થયો હતો એ વાતનો કે હું આવું પાત્ર ભજવી શક્યો અને બક્ષી જેવા પાત્રને સ્ટેજ પર ઊભું કરી શક્યો. રીવાબેને કીધું કે મને પપ્પાની યાદ આવી ગઈ હતી તને જોઈ. એ પળ મારા માટે ખરેખર બહુ જ અદભુત અને કાયમ યાદ રાખીશ એવી પળ હતી. એવા તો બક્ષીના એટલા બધા ડાયલોગ છે ને જે મને જીવનમાં આમ ટચ કરી ગયા છે, નજીક એવા મારા હૃદય સ્પર્શી ડાયલોગ થઈ ગયા છે. બક્ષી એવું કહેતા હતા કે લડાઈનો નિયમ બોક્સિંગ રિંગનો નિયમ છે, એમાં જે
મારે છે નથી જીતતો, જે વધારે માર ખાઈ શકે છે ને એ જીતે છે. જે પછાડે છે નથી જીતતો, જે વધારે પછડાટ ખાઈને ઉભો થઈ શકે છે ને એ જીતે છે. અને કદાચ આ બધા એવા વાક્યો છે, આ બધી એવી ફિલોસોફી છે કે જે લોકો જીવનની નાની મોટી સ્ટ્રગલ્સ રોજ અનુભવે છે ને એ બધાને ખબર પડતી હશે કે આ ફિલોસોફી એક એવી ફિલોસોફી છે કે જે તમને અણીના સમયે આવા આવા કડવા અનુભવો થતા હોય એવા સમયે, બહુ જ ભારે ભરખમ સ્ટ્રગલ ચાલતી હોય ને એવા સમયે તમને તાકાત આપે. અને કદાચ આવી તાકાત બક્ષી જેવા લેખકો જ લખી શકતા હશે ને પેનમાંથી બહાર કાઢી શકતા હશે. બક્ષી એમના જીવનમાં ઘણું બધું લખ્યું છે, એટલા બધા પ્રવાસ વર્ણનો લખ્યા છે, એટલી બધી વિદેશ યાત્રાઓએ ગયા છે. એમણે સેક્સ જેવા સબ્જેક્ટ પર પણ બહુ જ અદ્ભુત માહોલ ઊભું કર્યું છે, એના પર પણ બહુ અદ્ભુત વિષય લખ્યું છે. મહાજાતિ ગુજરાતી લગભગ આપણને બધાને જ ગુજરાતીઓને ખબર છે. મહાજાતિ ગુજરાતી એટલે અદ્ભુત પુસ્તક ગુજરાતીને જે લખ્યું એમણે, જેની ગુજરાત એટલે બહુ મોટી એની બુક છે, જે બહુ સારી રીતે લોકોમાં પ્રસિદ્ધ પણ થઈ છે, જે નાની ગુજરાતની નાની નાની પ્રજાતિઓનો બધો સામાજિક ઇતિહાસ એમાં આપ્યો હતો. બક્ષીઓ બહુ વ્યંગથી જુદી જુદી પ્રજાતિઓ વિશે બધું બોલતા, પટેલો વિશે, પછી અનાવિલ વિશે, જૈન વિશે, કપોળ વિશે, એમ નાટકમાં બહુ જ અદભુત એક આખો કિસ્સો છે. તો મને બક્ષી સાથે ડાયરેક્ટ ક્યારે ભેટો થયો નથી, હું એમને પ્રત્યક્ષ રીતે ક્યારે મળ્યો નથી, પણ પરોક્ષ રીતે બક્ષીને જાણ્યા પછી મને આ વાતનું દુઃખ આખી જિંદગી રહેશે કે હું એમને પ્રત્યક્ષ મળી નથી શક્યો. પણ હવે હું એમને જેટલો પણ વાંચી રહ્યો છું, જેટલી પણ એમની પુસ્તકો વાંચી રહ્યો છું, એ વાંચીને મને ખરેખર એ સમજાઈ રહ્યું છે કે બક્ષી આટલા બધા લોકપ્રિય કેમ છે. તો 20મી તારીખે બક્ષીનો જન્મદિવસ છે, એટલે બક્ષી બાબુ જ્યાં પણ હશે એ મોજમાં જ હશે, કારણ કે મોજમાં રહેવું એ જ એમનો એક જીવન મંત્ર હતો, જે હું સમજ્યો છું આટલા વખતથી એમના નાટકો કરીને. સો બક્ષી બાબુ મોજમાં જ હશે અને ઈચ્છતા હશે કે આપણે બધા પણ મોજમાં જ રહીએ. સો હેપી બર્થડે બક્ષી બાબુ.